હાલમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને અટકાવવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રયત્નો કરાઈ રહ્યા છે. વધતા જતા કેસોને કારણે પરિસ્થિતિ ખૂબ જ ખતરનાક બની રહી છે. કોરોનાથી સંક્રમિત દર્દીઓમાં કોરોના ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી દર્દીઓમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું છે, જેથી દર્દીઓના ટપોટપ મોત થઈ રહ્યા છે. કોરોનાથી સંક્રમિત લોકોને બચાવવા માટે હોસ્પિટલોમાં જરૂરી ઇન્જેક્શન, ઓક્સિજન અને બેડની અછત ઊભી થઈ રહી છે, જેથી જિલ્લામાં ભયાનક રીતે ફેલાયેલા કોરોનાને ડામવા જિલ્લાના વેપારીઓ અને તંત્ર દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે, જેમાં ડીસા તાલુકાના વિરડી ખાતે પણ વિરડીના વેપારીઓ દ્વારા 5 દિવસ માટે સ્વયંભૂ લોકડાઉન રાખવામાં આવ્યું છે, જ્યારે આજથી સમગ્ર વિરડીમાં લોકોએ ધંધા રોજગાર બંધ રાખી સજ્જડ બંધનું પાલન કર્યું હતું. આ સ્વૈચ્છિક લોકડાઉનમાં જરૂરી ચીજવસ્તુઓ જેવી કે મેડિકલ સેવાઓ, શાકભાજી અને દૂધની દુકાનોને છૂટ અપાઈ હતી, જ્યારે કે આજે પ્રથમ દિવસે વિરડીમાં ધંધા રોજગાર બંધ રહેતા રોડ રસ્તા સુમસામ જોવા મળ્યા હતા.